વેલકમ ટુ મોબીટોપ સ્ટડી યુટ્યુબ ચેનલ આજે ભારત અને નેપાળ વચ્ચે હાલમાં નેપાળના પશુપતિનાથ મંદિરના સંકુલમાં માળખાકીય સુવિધાઓ સુધારણા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા છે ઓકે અને ભારતે એના માટે કેટલા રૂપિયા આપે છે બે પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયા આર્થિક સહાય આપવાનું વચન પણ આપ્યું છે આ પ્રોજેક્ટ છે એ નેપાળ ગવર્મેન્ટ નહીં પણ કાઠમંડુ મેટ્રોપોલિટન શહેર જેમ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ જ રીતે ત્યાંનું કાઠમંડુ મેટ્રોપોલિટન શહેર દ્વારા અમલમાં મૂકવામાં આવશે હવે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કે હમણાં આપણા અને નેપાળ વચ્ચે ચાલી રહેલા ડિસ્પ્યુટમાં આ એક પોઝિટિવ ન્યૂઝ છે જેના કારણે નેપાળ અને ઇન્ડિયા વચ્ચેના રિલેશન સુધરી શકે છે આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ ન્યૂઝમાં છે એચઆઈએલ હૈદરાબાદ ઇન્ડસ્ટ્રી લિમિટેડ હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રી લિમિટેડ નહીં હૈદરાબાદ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એને હાલમાં જ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ એક પીએસયુ છે પહેલાં દા ઓકે આ એક પીએસયુ છે જેને મેલાથીયન મેલાથીયન આ મેલાથીયન શું છે સેના માટે વપરાય છે એ પણ જાણી દઈએ હાલમાં એચઆઈએલે ઈરાનને પચીસ મેટ્રિક ટન પચીસ મેટ્રિક ટન મેલાથીયન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ યુ એલવી એટલે કે અલ્ટ્રા લો વોલ્યુમ સપ્લાય કરી છે હવે આ મેલાથિયન આ એનું પૂરું નામ છે ધ્યાન રાખવું મેલાથિયન નાઇન્ટી ફાઇવ અલ્ટ્રા લો વોલ્યુમ ઓકે હવે આ છે એ ભારતમાં કૃષિ અને ખેડૂતો માટે શું તીડ નિયંત્રણનું કામ કરે છે આ મેલાથિયન હવે બેઝિકલી તમને નીચે ફિગરમાં પણ બતાવી દઉં કે તીડ છે ને એ પહેલાં તો આફ્રિકાથી યુનેન યુમેનમાં આવે યમનમાં આવે ઓકે યમનથી ઇરનમાં આવે ઈરાનમાંથી પાકિસ્તાનમાં આવે છે અને પાકિસ્તાનથી ભારતમાં આવે છે અને હાલમાં તમને ખબર હોય તો આ તીડના હુમલાથી ભારતના બાર રાજ્યો પ્રભાવિત થયા હતા એમાંના ઘણા રાજ્યો તો પૂર્વ તરફના હતા તમે માનશો નહીં કે તીડ આટલી બધી જર્ની કરીને અહીંયા આવે છે તો આને કંટ્રોલ કરવા માટે ઈરાનને આપણે મેલાથીયન નાઇન્ટી ફાઈવ અલ્ટ્રા લો યુએલવી વી આપી છે આજ સુધી એટલે કે બે હજાર ઓગણીસથી આજ સુધી છસો મેટ્રિક ટન મેલાથિયન આપણે અત્યાર સુધી બહાર સપ્લાય કર્યું છે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ ન્યૂઝમાં છે એડિપ સ્કીમ ભારત સરકારે વિકલાંગ વ્યક્તિઓ એટલે કે દિવ્યાંગજનો માટે કલ્યાણકારી યોજનાઓને લાભ આપવા માટે વિશેષ પગલું ભર્યું છે હવે કોવિડ નાઇન્ટીનના રાત રોગચાળાના કારણે સમાજ દ્વારા સામનો કરવામાં આવી રહેલ અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે હવે આ સિચ્યુએશનમાં દિવ્યાંગ લોકો છે એમને તો વધારે પડતું તકલીફ પડી પડી છે તો હાલમાં જ એક વર્ચ્યુઅલ સમિટ રચાઈ છે ક્યાં પંજાબના ફિરોજપુરના તલવંડીમાં ઓકે એક એડીપ યોજના લોન્ચ થઈ છે એડીપનું ફૂલ ફોર્મે તેમને કહી દઉં અ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ટુ ડિસેબલ્ડ પર્સન એના અંતર્ગત દિવ્યાંગજન લોકોને એના જરૂરી સાધનો એમને જીવન જરૂરી જીવવા માટે એમની જે ડિસેબલ્ડ પર્સન છે એને કોઈ ચાલવામાં બેસવામાં તકલીફ ના પડે એવા જરૂરી તમામ સાધનો ફ્રી ઓફ કોસ્ટ આ યોજના અંતર્ગત આપવામાં આવશે અને આ સમિટ વર્ચ્યુઅલ રચાઈ હતી આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ ન્યૂઝમાં છે ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્લ્ડ રિલેટેડ ન્યૂઝ છે તો હાલમાં જ ઇન્ડિયાએ ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જોઈન કરી છે ઓકે યુએસએ યુકે યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા કેનેડા ફ્રાન્સ અને અધર આ બધા અધર કન્ટ્રીઝ આ ગ્લોબલ પાર્ટનરશીપના મેમ્બર તરીકે છે તો એમાં હાલ ઇન્ડિયાએ પણ જોઈન કર્યું છે હવે ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને જીપીએઆઈ એટલે આનું શોર્ટ ફોર્મ છે જીપીએઆઈ કૃત્રિમ ગુપ્તને જવાબદાર ઉત્ક્રાંતિને પ્રોત્સાહન આપશે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને એક કૃત્રિમ મગજ છે જે મનુષ્યના મગજની જેમ કામ કરી શકે છે ઓકે હવે ઉદ્યોગ નાગરિક સમાજ સરકાર અને શિક્ષણ વિદ્યાને અગ્રણીની નિષ્ણાતો સાથે લાવવામાં આવશે આ એઆઈ બનાવવા માટે ઓકે એટલે બેઝિકલી એક કૃત્રિમ ગુપ્તચર પદ્ધતિને વધારવા માટે દેશના અને દુનિયાના ઘણા બધા દેશોએ ભેગા થઈ અને આ ગ્લોબલ પાર્ટનરશીપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ડેવલપ કરવાનું કામ કરવાના છે ઓકે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ ન્યૂઝમાં છે ફીડબેક કોલ સેન્ટર ઓન પબ્લિક ગ્રીવન્સ આપણે હમણાં રિસેન્ટલી બે ત્રણ ન્યૂઝમાં આ વ્યક્તિને ન્યૂઝમાં જોયા છે આ છે આપણા દેશના કર્મચારી જાહેર ફરિયાદો અને પેન્શનના રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે એમને હાલમાં કોવિડ નાઇન્ટીનની મહામારી દરમિયાન આ ત્રણેય કામગીરીમાં જો કોઈપણ ફરિયાદ દેખાય એટલે કે કર્મચારી રિલેટેડ જાહેર ફરિયાદ રિલેટેડ અને પેન્શન રિલેટેડ કોઈ ફરિયાદ બતાવાય તો એના માટે કોલ સેન્ટર ઊભું કર્યું છે હાલમાં ભુવનેશ્વર ગુવાહાટી અને નીચે દર્શાવેલા ઘણા બધા શહેરોમાં આ કોલ સેન્ટર બનાવવામાં આવ્યા છે એટલે ટોટલ ચારસો ને છ કોલ સેન્ટર બનાવવામાં આવ્યા છે એમાં એક હજારથી વધુ લોકો કામ કરશે અને આ આ કોલ સેન્ટર માટે બીએસએનએલનો સહયોગ લીધો છે તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી બીએસએનએલના સહયોગથી ફીડબેક કોલ સેન્ટર ઓન પબ્લિક ગ્રીવન્સ જાહેર ફરિયાદો અંગે ફરિયાદોના કોલ સેન્ટરની રચના કરવામાં આવી છે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ હાલમાં ઇકોનોમી ન્યૂઝમાં છે ઇન્સ્ટાફ્લેક્સિકેસ ન્યૂઝમાં છે ઇંગ્લિશમાં રાખ્યા છે કેમકે આમાં ટર્મ ઇંગ્લિશમાં વધારે છે અને સમજવા જેવા છે હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકે જે પ્રાઇવેટ નોકરી કરતા હોય એવા સેલરી સેલરાઈડ એમ્પ્લોય માટે ઇન્સ્ટા ફ્લેક્સી કેસ નામની એક નવી સ્કીમ એટલે કે નવું ખાતું કહી શકાય એવું સર્વિસ ચાલુ કરી છે જેમાં ઇન્સ્ટન્ટલી તમે ખાતું પણ ખોલાવી શકશો કોઈપણ જાતના વધારાના ડોક્યુમેન્ટ વગર બીજું ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એટલે કે તમારી સેલરી ધારો કે થર્ટી થાઉઝન્ડ છે અને તમારે દસ હજાર વધારે જોઈએ છે તો તમે આ થર્ટી થાઉઝન્ડના બેઝ પર દસ હજાર વધારે ઉઠાવી શકો છો ઓવર ઓકે વધારાના પૈસા લઈ શકાય એવી વ્યવસ્થા ઓકે આગળ વધીએ છે નવા ન્યૂઝ તરફ જો તમને મારો પ્રયાસ સારો લાગ્યો હોય અને તમારે મને આજ રીતે આગળ ઇન્સ્પાયર કરતો રહ્યો છે નવા નવા સબ્જેક્ટ પર વિડીયોઝ બનાવવા માટે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર વર્તુળ જોડે પણ આ વસ્તુ શેર કરતા રહેજો આગળ વધીએ છીએ નવા સમાચાર તરફ હાલમાં ઇકોનોમી ન્યૂઝમાં છે એ ઈ પી એફઓ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ન્યૂઝમાં છે હાલમાં ઈપીએફઓએ મલ્ટી લોકેશન ક્લેઇમ સેટલમેન્ટ સુવિધા શરૂ કરી છે ધ્યાનમાં રાખજો મલ્ટી લોકેશન ક્લેમ સેટલમેન્ટ હવે તમને આ સમજાવી દઉં કે શું છે ધારો કે એક સમજો કે ડાંગ જિલ્લો છે હવે ડાંગ જિલ્લાનો વ્યક્તિ અમદાવાદમાં નોકરી કરે છે ઓકે તો જે એ જ્યારે નોકરી છોડીને ડાંગ જાય છે એના પીએફ રિલેટેડ કંઈ પણ કામ હોય તો એને અમદાવાદમાં આવવું પડે ઓકે હવે આ અમદાવાદમાં ના જ આવવું પડે અને ડાંગ જિલ્લાથી જ એનું કામ પતી જાય એ માટે મલ્ટી લોકેશન ક્લેમ સેટલમેન્ટ એટલે કે એના પીએફનું ક્લેમ સેટલમેન્ટ ડાંગથી જ પતી જાય એ માટે એટલે કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી જ પતી જાય એના માટે પ્રાદેશિક કચેરીઓ બનાવવાની મંજૂરી મળી ગઈ છે પહેલાં એના માટે ત્રણ ચાર જિલ્લાનું એક કોમન સેન્ટર હોતું હતું એમાં જવું પડતું હતું હવે દરેક જિલ્લામાં ઈ પી પોતાની ઓફિસ ઓપન કરશે જેમાં પ્રોવિડન્ટ ફંડ પેન્શન આંશિક ઉપાડ દાવાઓ અને ટ્રાન્સફરની પ્રક્રિયા કરી શકાશે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ સુરક્ષા સેલરી એકાઉન્ટ સુરક્ષા સેલરી એકાઉન્ટ ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ છે એરટેલ પેમેન્ટ બેંક એરટેલ એક ટેલિકોમ્યુનિકેશન કંપની છે પણ જોડે જોડે એ એરટેલ પેમેન્ટ બેન્ક નામનું એક વોલેટ પણ ચલાવતી હતી એને હાલમાં જ લઘુ અને મધ્યમ એટલે કે એમએસએમ ઈ ઉદ્યોગો માટે એક પગાર ખાતું શરૂ કર્યું છે સુરક્ષા પગાર ખાતા તરીકે ઓળખાય છે એમએસએમઇ સંસ્થાઓના જે પણ મજદૂર છે કર્મચારીઓ એમને કેશલેસ ચૂકવણી કરવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સુરક્ષા પગાર ખાતું ભારતમાં વીમાની ઓછી આવકને લીધે હોસ્પી કેશ વીમા અને વ્યક્તિગત આકસ્મિક વીમાનું કવર પણ ફાયદા પૂરા પાડે છે હવે હોસ્પી કેશ એટલે હોસ્પિટલમાં તમે દાખલ થાવ અને તમારું જે પણ એ વખતનું બિલનું મીટર ચાલુ થાય અને જેટલું પણ બિલ થાય એ આ સેલરીના અકાઉન્ટના અંતર્ગત એ કવર કરવામાં આવશે એને કહેવાય હોસ્પી કેશ ઇન્સ્યોરન્સ કોઈ પણ મેડિકલ ઇમરજન્સીમાં તમને કોઈ પણ હોસ્પિટલમાં મળવાવાળી સહાય વ્યક્તિગત એક્સિડન્ટ વીમો હવે આમાં તમે પચાસ હજાર રૂપિયા સુધીનું રોકડ ઉપાડ કરી શકશો અને વીસ હજાર સુધીની ડિપોઝિટ કરી શકશો આ બે વ્યવસ્થા આપી છે અને એમાં કોઈ ચાર્જ નથી એક રીતે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ઇમ્પ્રૂવ કરવાનો પણ રસ્તો છે આગળ વધીએ છીએ નવા ન્યૂઝ તરફ જર્મી બેન કેન્દ્રીય રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ હાલમાં અટલ ઇક્યુબેશન સેન્ટર અને એસોસિએશન ઓફ લેડી એન્ટરપ્રિનરશીપ ઓફ ઇન્ડિયા વુમન એન્ટરપ્રિનર એમાં હાલમાં એક ઉપકરણ વિકસિત કર્યું છે જર્મીબેન જુઓ હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે જર્મી ક્લીન કરીને જોયું હતું જે ડીઆરડીઓએ બનાવ્યું છે જ્યારે જર્મી બેન ઓકે એ હાલમાં અટલ ઇક્યુબેશન સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે જે નાઇન્ટી નાઇન નાશ કરે છે જે આઇસોલેશન વોર્ડ સંસર્ગ નિષેધ કેન્દ્ર હોસ્પિટલ કોરોના વાયરસ જેવા વાયરસને મારવા માટે તમામ સ્થળો માટે ઉપયોગી થશે ઓકે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું જર્મી બેન અને જર્મી ક્લીન જર્મી બેન એ અટલ ઇક્યુબેશન સેન્ટરે પ્રોડ્યુસ કર્યું છે જ્યારે જર્મી ક્લીન એ ડીઆરડીઓએ પ્રોડ્યુસ કર્યું હતું યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ટ્રેડ ડી ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ યુ એન સી ટી ડી હાલમાં એમને એક ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં ભારત એફડીઆઈ એટલે કે ફોરેન ડેવલપમેન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં નવમો સ્થાન પર હતો બે હજાર ઓગણીસમાં યુ રિપોર્ટ પ્રમાણે બે હજાર ઓગણીસમાં ભારત એફડીઆઈના રોકાણમાં વર્લ્ડમાં નવમા સ્થાને હતું ઓકે આ રિપોર્ટ અનુસાર બે હજાર અઢારમાં બેતાલીસ અબજ ડોલરથી વધુ રોકાયા હતા જ્યારે બે હજાર ઓગણીસમાં એકાવન મિલિયન ડોલર રોકાણ થયું છે એશિયાના ક્ષેત્રમાં ભારતના પાંચ દેશોમાં સામેલ છે યાદ રાખવું એશિયામાં ભારતનો નંબર પાંચમો છે વર્લ્ડમાં નવમો છે હાલમાં ન્યૂઝમાં છે સિપ્રી યરબુક ઓકે સિપ્રી યરબુકનો બેઝિક આઈડિયા આપી દઉં એ બેઝિકલી ડિફેન્સ રિલેટેડ ડેટા આ તો કાં તો એના સંશોધન કાં તો એના એક રિપોર્ટ બહાર પાડે છે ડિફેન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ કાં તો ડિફેન્સ રિલેટેડ સિચ્યુએશનના આ વખતે સિપ્રી ઇયર બુકે ભારત પાકિસ્તાન અને ચીન ગયા વર્ષમાં પોતાના પરમાણુ ભંડાર વધાર્યા છે જ્યારે પહેલેથી જ જેના જોડે વધારે ભંડાર હતું એ લોકો નવા ઇનોવેશન કરી રહ્યા છે એવો ડેટા બહાર પાડે છે ઓકે યાદ રાખવું સિપ્રી ઇયર બુક છે દર વર્ષે એક ડેટા રિલીઝ કરે છે જે સ્વીડિશ કંપની છે ઓકે એનું ફૂલ ફોર્મ છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સિપરી ઓકે એને જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન અને ચાઇનાએ પોતાનો પરમાણુનો જથ્થો વધાર્યો છે જે એક રીતે દુનિયા માટે નુકસાનકારક છે બીજું સિપ્રીએ હાલમાં જ ટ્રેન્ડ ઇન વર્લ્ડ મિલિટરી એક્સપેન્ડિચર પણ બહાર પાડ્યો હતો જેમાં ભારત ત્રીજા નંબરે હતું આ પણ ન્યૂઝ યાદ રાખવા ભારત ત્રીજા નંબરે હતું ઓકે આગળ વધીએ છીએ આજના શોર્ટ એન્ડ સ્વીટ ન્યૂઝ જોઈ લઈએ બોલિવૂડ એક્ટર અને બિહારના રહેવાસી પંકજ ત્રિપાઠીને બિહારમાં ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે યાદ રાખવું દેશમાં નહીં બિહારમાં કેન્દ્રએ કોવિડ નાઇન્ટીન સાર્વજનિક ફરિયાદો પર પ્રતિસાદ માટે કોલ સેન્ટર શરૂ કર્યું છે એટલે કે કોઈપણને કોલ કોવિડ નાઇન્ટીનની મહામારીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ નંબર પર કોલ બેક કરી કોલ કરી શકે છે એવું કોલ સેન્ટર બનાવ્યું છે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મેટ પુઅરનું નિધન થયું છે નવરોજી પાયોનિયર ઓફ ઇન્ડિયન નેશનાલિસ્ટ બાયોગ્રાફી બાય દિનાયર પટેલ યાદ રાખવું નવરોજી એ દાદાભાઈ નવરોજી વિશેની બુક છે ઓકે તો ક્વેશ્ચનમાં એવું પૂછાય કે દાદાભાઈ નવરોજી વિશે હાલમાં લખાયેલું નવું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે કાં તો એનું નામ શું છે અને દાદાભાઈ નવરોજી ને ફાધર ઓફ નેશન કોને કહ્યું હતું તો મહાત્મા ગાંધીએ કહ્યું હતું આંતરરાષ્ટ્રીય કૌટુંબિક રેમિટન્સ રેમિટન્સનો મતલબ ધારો કે હું યુએસએમાં રહું છું અને મારું ફેમિલી ઇન્ડિયામાં રહે છે હું યુએસએ માંથી પૈસા કમાવી અને એમને ઘરે મોકલું એ ઇન્ડિયા માટે એમનું એટલે કે મારા ફેમિલી માટે રેમિટન્સ કહેવાય એ સોળ જૂને દિવસ ઉજવાય છે અને આ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવાતો દિવસ છે સત્તર જૂને વર્લ્ડ ડે ઓફ કોમ્બાટ ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રગ દિવસ તરીકે ઉજવાય છે વન ધન યોજના હાલમાં ન્યૂઝમાં છે એમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ વન ધન યોજના એટલે નાના ગામડામાં રહેતી મહિલાઓના ગ્રુપ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા વસ્તુઓને વેચવી એવા સેલ્ફ હેલ્પ ગ્રુપની સંખ્યા વધારી અઢાર હજાર થી વધારી પંદર હજાર કરવામાં આવી છે એને માન્યતા આપવામાં આવી છે કે પંદર હજાર સુધી ગામડાઓમાં મહિલાઓ ગ્રુપ બનાવી શકે છે આજના ન્યૂઝમાં આટલું હતું જો તમને પ્રયાસ સારો લાગે તો સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં જો કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકે છે ત્યાં સુધી થેન્ક યુ